સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેડ ગામની સ્મશાન ભૂમિમાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવેલ માટી ખનનના મુદ્દે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. માંડવીના અરેડ ગામમાં આવેલ સ્મશાન ભૂમિમાં ખનીજ માફિયાઓ દ્વારા મોટા પાયે માટી ખનન કરતા કંકાલો બહાર પણ આવી ગયા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી સ્મશાન ભૂમિમાં માટી ખનન કરનાર ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. અરેડ ગામની જે ફરિયાદ મળી હતી એમાં મામલતદાર શ્રી મારફતે તપાસણી કરાવતા માટી ખોદકામ થયેલું છે અને કંકાલ મળી હોવાની જાણ મળેલી છે. તો એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવા અને જેણે આ કામગીરી કરી છે એની સામે કડક કાર્યવાહી કરવા નક્કી કરેલું છે. અરેટ ગામનું છે એ સર્વે નંબર વગેરે એ મામલતદારશ્રીની ખ્યાલ છે અને ત્યાંથી જે રોજકામ પંચનામું વગેરે કરી અને ખાણ અને ખનીજ વિભાગને પણ મોકલી આપવામાં. ફરિયાદમાં અમારા ગામીત સમાજના બહુ જૂના પૌરાણિક સ્મશાનો છે અને તે આ લોકોએ માટી ખોદીને કાઢી નાખેલા છે અને તેના અવશેષો રફે દફે કરી નાખેલા છે. ફરિયાદમાં ગ્રામસભામાં અમે આ પ્રશ્ન મૂકેલો અને ત્યાંથી પછી સંકલનની બેઠકમાં માંડવી પ્રાંત સાહેબને બી આવેદન આપેલું છે. આ ગ્રામસભામાં પ્રશ્ન થતા અમે લોકો રૂબરૂ જગ્યા ઉપર આવ્યા ત્યારે કંકાલ જોયેલા અને ત્યારબાદ અમે સંકલનમાં પ્રશ્ન કરતા સર્કલ સાથે અમે સંકલનમાં પ્રશ્ન કરતા પ્રાંત સાહેબે આ પ્રશ્નને હળવાશથી લીધી જે યોગ્ય નથી. આ બાબતે અમે સંસદશ્રીને રજૂઆત કરતા એમને સર્કલને મોકલેલા. સર્કલ સાથે અમે આવ્યા ત્યારે કંકાલ નહોતા. આ કંકાલ ન હોવાથી ગામીત સમાજમાં રોષની લાગણી છે અને ગામીત સમાજની માંગણી છે કે અમોને કંકાલ ક્યાં આ લોકોએ ફેંકી દીધા, ક્યાં રફે દફે કર્યા એ અમને પરત આપે. અમારા સમાજના કંકાલને અમે વિધિ વિધાનથી દફન વિધિ કરીશું એવી એ લોકોની યોગ્ય માંગણી છે અને યોગ્ય માંગણી નહીં સંતોષાય તો એ લોકો જલંદ આંદોલન કરવાના છે અને જેને ખોદકામ કર્યું છે એને મશીનરીનો ઉપયોગ થયો છે તમામની સીઝ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી છે.